તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કોપર
અહીં
तोडतोड मित्रतापीचा सर्वनु निवारण थाय एनु तमे समजू जो समयना वेर वेर थी टळेना पाप पाप थी औषध सर्व दुःखनु मैत्री भाव सनातन। હવે તમે જો કે સમયના વેર વેર તમારી આમી કોઈએ વેતલી દીધું એટલે તમે એનો બદલો જરૂર લ્યો છો કે તે મને માયો છે હવે હું તને મારી સજ એટલે શું થયું વેર સામે વેર તો હંમેશા વેર સામે વેર ક્યારે સમતું નથી એટલે કે એ ટકતું નથી। હવે તમે વિચારો કે એને તમને માયો બરોબર હવે તમે એને મારો એટલે ઝઘડો શરૂ થયો એક તમને બીજો મારે તમે એને બીજો મારે તો આવી રીતે વેર વેર થી સમતો નથી પરંતુ એને તમને માર્યું છતાં તમે શું કર્યું એને કાઢી નાખ્યું તો ત્યાંથી પહેલા કે પણ મનની અંદર થાય કે ના મેં એને માર્યું છતાં મેં એને કાઢી નાખ્યું એ ઝઘડો આગળ વધતો નથી। એવી જ રીતે તળેલા પાપ પાપથી તમે કોઈ પણ પાપ કર્યું હોય અને તમે પાછું બીજું જેવું પાપ કરો તો એ પાપ તમારું પોસાતું નથી। હંમેશા તમે કોઈ પણ પાપ જોઈ એ પાપ પાપથી તોડે નહીં પણ એની સામે તમારે પુણ્યનું કામ કરવું પડે કોઈની મદદ કરવી પડે એનો સહારો લેવો પડે કોઈને ખવડાવવું પડે આવી રીતે તમે મદદ કરો તો એ તમારું પાપ છે એ ટળી જાય છે પણ તમે પાપ ઉપર પાપ કર્યા જ કરો ન સમજાણું હોય તે તમે આગળ આની અંદર જે
જોઈ શકો છો હવે આની શબ્દ સમજૂતી અને ફૂટી પડ્યો આ બંને તમારે શું કરવાના છે કેર બુક ની અંદર ઉતારી લેવાના છે અને આ સુભાષિતો પણ તમારે કેર બુક ની અંદર ઉતારી લેવાના છે આનો જે સ્વાધ્યાય છે એ હું તમને પુરાવી દઈશ તો એની અંદર છે રૂઢિ પ્રયોગ એનો અર્થ એક તમે લખી લેજો પહેલા શબ્દ સમજૂતી લખી લેજો પછી રૂઢિ પ્રયોગ નો અર્થ જાત કસરી એટલે કે બીજા માટે દુઃખ વેઠવા બીજા માટે દુઃખ તો એની અંદર તમે લખી શકો એમાં કોઈ પણ તમે ઉદાહરણ આપી શકો છો કે મારા મમ્મી પપ્પાએ પોતાની મારા માટે તેમની પોતાની જાતને ઘસી નાખી હતી કે ઘણા બધા દુઃખ વેઠા તો આ સંદર્ભો દ્વારા આપણને માનવ જીવનની જીવન મૂલ્યતાની ઘણી બધી એવા ઉદાહરણ આપણે છે કે જે આપણને બોધ આપણા જીવનની અંદર મદદરૂપ થાય છે ચાલો વસ્તુ